બે દિવસમાં 25 ઇંચ વરસાદથી દ્વારકા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. અનેક મકાનોમાં હજુ ભરાયેલા છે પાણી. અનાજ ઘર વખરી પલળી ગયા. રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદી સર્જીતા રાજે સ્કોન સોસાયટી બહાર. હજુ કેડસમાં પાણી મદદ ન મળતી હોવાનો સ્થાનિકોનો આરોપ. ધોધમાર વરસાદના કારણે રાજ્યના 206 ડેમોમાં 49% પાણીનો થયો સંગ્રહ. સૌરાષ્ટ્રના 19, કચ્છના 3 જળાશયો છલકાયા. સરદાર સરોવરમાં પણ 55% પાણી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદી ઝાપટું. જીવરાજ પાર્ક, માનસી સર્કલ, ગોતાથી લઈ સુભાષ બ્રિજ સુધી પડ્યો વરસાદ. રાજ્યમાં આ વર્ષે 35 લાખ હેક્ટરમાં થયું છે વધુ છે વાવેતર. સિઝનનું 57% વાવેતર થયું. ખેડૂતો આ વર્ષે કપાસમાંથી મગફળી તરફ પડ્યા. હવે રાજ્ય સરકાર નહીં આપે મફત અનાજ. કેન્દ્ર સરકારની યોજના મુજબ ગરીબ પરિવારોને અપાશે 5 મહિના સુધી નિઃશુલ્ક રાશન. રાજ્યમાં ગઈકાલના 778 કેસ બાદ રાજકોટમાં ફરી નોંધાયા નવા 12 પોઝિટિવ કેસ. સુરતના માંગરોળમાં 13 કેસ તો મોરબી અને ભાવનગરમાં થયા 1-1 મોત. ચીન પાસેથી દાન લીધાના આરોપ બાદ હવે ગાંધી પરિવારના ટ્રસ્ટ તપાસની રડારમાં. રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ઈડી ડાયરેક્ટર નેતૃત્વમાં થશે તપાસ. જાસૂસીમાં આરોપમાં ખેત કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનની નવી રમત. પિતાને આપી મળવાની અનુમતિ તો રિવ્યુ પિટિશન દાખલ કરવાનો ઇન્કાર કર્યાનો દાવો.